આજે આપણે રીંગણનો ઓળો બનાવીશું. રીંગણનો ઓળો બે રીતે બનાવવામાં આવે છે, લીલા મસાલાનો ઉપયોગ કરીને અને સૂકા મસાલાથી. આજે આપણે સૂકા મસાલાનો ઉપયોગ કરીને રીંગણનો ઓળો બનાવીશું. આ ઓળો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમને આખા વર્ષ દરમિયાન જ્યારે પણ રીંગણનો ઓળો ખાવાનું મન થાય તો તમે આ ઓળો બનાવી શકો છો. તો ચલો ઓળો બનાવવાની શરૂઆત કરીએ. ઓળો બનાવવા માટે આપણે આ રીતના ભૂટ્ટા રીંગણનો ઉપયોગ કરવાના છીએ. આ રીંગણ આખું વર્ષ માર્કેટની અંદર ઇઝીલી મળી જતા હોય છે. મેં 3 મીડિયમ સાઇઝના ભૂટ્ટા રીંગણ લીધા છે. પાણીથી આપણે એને પહેલાં બરાબર ધોઈ લેવાના છે અને પછી ડીટાના ભાગેથી આપણે એને કટ કરી લઈશું. તમે જે ઓળો બનાવવા માટેના સ્પેશિયલ મોટા ભૂટ્ટા રીંગણ આવે છે એમાંથી પણ બનાવી શકો છો, પણ આ રીતના જે ભૂટ્ટા રીંગણ હોય એમાંથી બનેલો ઓળો ટેસ્ટમાં વધારે સરસ લાગે છે. જ્યારે તમારે ઓળો બનાવવો હોય તો માર્કેટમાંથી ફ્રેશ આ રીતના ભૂટ્ટા રીંગણ લાવીને બનાવો, જેથી એની અંદર બીજ ના હોય. રીંગણના ડેટા કાઢી લીધા પછી આપણે એની ઉપર તેલ લગાડી દેવાનું છે. આ ભૂટ્ટા રીંગણને આપણે ગેસની ઉપર શેકવાના છે, તો આ રીતે તેલ લગાડવાથી શેકાઈ ગયા પછી એની છાલ સરસ રીતે નીકળી જાય છે. તેલ લગાડી દીધા પછી રીંગણને આપણે આ રીતે ચપ્પુથી વચ્ચેથી થોડું કટ કરવાનું છે. આ રીતનો ચીરો કરવાથી રીંગણ અંદરથી સડેલું છે કે નહીં એ ખબર પડી જાય છે અને સાથે સાથે અંદર સુધી એ શેકાઈ પણ જાય છે. એટલે બે સાઈડ આપણે આ રીતે ચપ્પુની મદદથી કટ કરી અને રીંગણને ચેક કરી લેવાનું. આ રીતે આપણે બધા રીંગણને ચેક કરી લઈશું, જેથી રીંગણ સડેલું છે કે નહીં એ આપણને ખબર પડી જાય. આ રીતની શેકવા માટેની જાળી માર્કેટમાં મળતી હોય છે, એની ઉપર આપણે રીંગણને મૂકી અને શેકી લઈશું. અત્યારે મેં જે નાનું બર્નર હોય છે ગેસનું, એની પર આ જાળી મૂકી છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે અને ત્રણેય ભૂટ્ટા રીંગણને આ રીતે ગોઠવી અને શેકી લેવાના છે. રીંગણને શેકવામાં લગભગ આપણને 8-10 મિનિટ જેટલો સમય લાગશે. થોડી વાર પછી આપણે રીંગણને ફરાઈ દઈશું. ચમચી લેવાની અને રીંગણમાં જ્યાં આપણે કટ કર્યું હતું ત્યાં ચમચીની મદદથી આપણે રીંગણને આ રીતે ફરાવી દેવાનું. તમે ચીપિયાથી પણ રીંગણને ફરાવી શકો છો. થોડી થોડી વારે આપણે રીંગણને આ રીતે ફરાવી અને ચારેય બાજુથી સરસ રીતે શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની, જેથી અંદર સુધી સરસ શેકાઈ જાય. અત્યારે આપણા ભૂટ્ટા રીંગણ એકદમ સરસ શેકાઈ ગયા છે. મેં ચારેય બાજુથી થોડી થોડી વારે ફરાવી અને સરસ રીતે શેકી લીધા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. પ્લેટમાં કાઢી લીધા પછી તરત જ એની પર આ રીતે એક વાસણ ઊંધું ઢાંકી દેવાનું. 5-7 મિનિટ પછી આપણે એને ખોલી અને રીંગણની છાલ કાઢી લેવાની છે. આ રીતે ગરમ ગરમ રીંગણની ઉપર વાસણ ઢાંકી દેવાથી એની છાલ એકદમ સરસ રીતે નીકળી જાય છે. ચપ્પુની મદદથી તમે એની છાલ કાઢી શકો છો. આ રીતે આપણે બધા રીંગણની છાલ કાઢી લેવાની છે. મેશરથી હવે આપણે એને એકદમ સરસ રીતે મેશ કરી લેવાનું છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 3-4 વ્યક્તિ માટે રીંગણનો ઓળો બનાવી શકો છો. નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળી કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું. એની અંદર 1/2 ચમચી જીરું નાખવાનું છે. જીરું ફૂટે એટલે 1/2 ચમચી હિંગ ઉમેરીશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે એકદમ બારીક કટ કરીને નાખવાની છે. તમે ડુંગળીને છીણીને નાખવી હોય તો એ રીતે પણ નાખી શકો છો. ડુંગળી ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. 3-4 મિનિટ પછી ડુંગળી આ રીતની ગુલાબી કલરની સંતાઈ જાય એટલે એની અંદર આપણે 2 ચમચી લસણની ચટણી ઉમેરીશું. લાલ મરચાંવાળી સૂકા લસણની આપણે જે ચટણી બનાવીને રાખીએ છીએ એ ચટણી છે. હું આ રીતની ચટણી બનાવીને તૈયાર રાખું છું, જેથી જ્યારે પણ આપણને જરૂર હોય તો ઉપયોગમાં લઈ શકાય. ચટણી બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર 2 મીડિયમ સાઇઝના ટામેટાને આપણે છીણીને ઉમેરવાના છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં ડુંગળી લો એટલી જ ક્વોન્ટિટીમાં તમારે ટામેટા લેવાના છે. ટામેટાને મિક્સ કરી 3-4 મિનિટ આપણે ચઢવા દઈશું. હવે એમાં આપણે મીઠું ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણેનું. 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1-1.5 ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું.
મરચું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું, જો તમારે વધારે તીખાશ જોઈએ તો મરચાંની ક્વોન્ટિટી થોડી વધારી દેવાની. બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર ચડવા દઈશું. લગભગ 2-3 મિનિટની અંદર ટામેટા સરસ ચડી જશે અને તેલ પણ છૂટું પડવા લાગશે. તેલ અત્યારે છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે એની અંદર રીંગણ ઉમેરી દઈશું. રીંગણને શેકી લીધા પછી એનો જેટલો માવો તૈયાર થાય એટલી ક્વોન્ટિટીમાં તમારે ડુંગળી લેવાની છે અને ડુંગળી જેટલી જ ક્વોન્ટિટીમાં તમારે ટામેટા લેવાના છે. એટલે કે ત્રણેય વસ્તુની ક્વોન્ટિટી તમારે સરખી રાખવાની છે તો રીંગણના ઓળાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. બરાબર મિક્સ કરી લેવાનું. આ સ્ટેજ પર જો તમારે મસાલો ચાખવો હોય તો તમે ચાખી શકો છો, તમને જો કંઈ ઓછું લાગે તો તમે અત્યારે ઉમેરી શકો છો. કોથમીર ઉમેરી દઈશું. મિક્સ કરી આપણે 2-3 મિનિટ માટે રહેવા દઈશું જેથી રીંગણ મસાલાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. અત્યારે રીંગણ મસાલાની જોડે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને થોડું થોડું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અત્યારે આપણો રીંગણનો ઓળો બનીને સર્વિંગ માટે તૈયાર છે. રીંગણના ઓળાને મેં મકાઈના રોટલા, ડુંગળી અને મરચાંની સાથે સર્વ કર્યો છે. તો તમે આ રીતે ઓળો બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને આજની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે.